नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपनु स्वागत है सर्वप्रिय यूट्यूब चैनल में। तो हमें जो जाइए तो शार्दूल विक्रीतम छंद, अगर जो आप बात करेली थी तो शार्दूल विक्रीतम छंद की अंदर जो जाइए तो अँ जो बंधारण से म त ज स त त गा अने त्यार पछी अँ जो 19 अक्षर है यति आप फरीथी पछी लेशु। हवे आपणे त्रिक जोवा जोईए तो अहीं नीचे लखू छू 3, 6, 9, 12, 15, 18, 19 तो 19 अक्षर आपणने मळी जाय छे। एटले अगाउ जे आपणे जोयेलुं हतुं विशेष चर्चा करवानी जरूर नथी। एटले के जे त्रिक बने छे एवा 6 अक्षर छे अने छेल्लो जे अक्षर छे ए दीर्घ बने छे के जे 1 छे, एटले टोटल 19 अक्षर थई जशे। पण मित्रो याद ए राखवानुं छे यति पण એટલે અહીંયા હું 12 લખું છું અને અહીંયા 7માં અક્ષરે, ટોટલ 19 અક્ષર થવા જોઈએ। ખાસ યાદ રાખજો 12 અને 7, તો એને યાદ રાખવા માટે 12 જે છે એ સૂર્યના નામ છે અને એના અશ્વ એટલે કે સૂર્યનું વાહન, સૂર્ય જેની ઉપર ટૂંકમાં સવાર છે એવું કહી શકીએ છીએ। ચોક્કસતા તો છે નહીં, કારણ કે સૂર્ય તો એક આગનો ગોળો છે, પણ એ પ્રમાણે સ્વરૂપ આપેલું છે કે સૂર્ય 12 છે એના નામ છે આપણને ખબર છે, અને અશ્વ એટલે એનું વાહન છે એની સંખ્યા 7। એટલે 12 અને 7માં અક્ષરે યતિ આવે છે, એટલે 12 + 7 બરાબર થઈ જશે 19। અને એનું બંધારણ જે છે એ મ સ જ સતત ગા શાર્દૂલ વિક્રીડિતમ, એ પ્રમાણે યાદ રાખવા માટે સૂર્ય અશ્વ મ સ જ સતત ગા શાર્દૂલ વિક્રીડિતમ કે પ્રમાણે 19 અક્ષર હું માનું છું યાદ રાખવાની જરૂર નથી। પણ યતિ યાદ રાખો 12 અને 7, એટલે કે યાદ એવી રીતના રાખી શકીએ સૂર્ય અશ્વ, ત્યાર પછી મ સ જ સતત ગા અને ત્યાર પછી છંદનું નામ, એટલે કે આડાવડા છંદ એનું જે બંધારણ છે એના જે અક્ષર છે યતિ છે, આડાવડા ન થાય એટલા માટે। હવે આપણે જોવા જઈએ તો આ મ સ જ સતત ગા જે શાર્દૂલ વિક્રીડિતમ છંદ જે છે, જો પરીક્ષાની અંદર તમને આ પૂછાય કે બંધારણ જણાવો તો તમારે આ 3 વસ્તુ દર્શાવવાની છે, બંધારણ, અક્ષર અને યતિ। અને આમ જો જોવા જઈએ તો હવે પરીક્ષાની અંદર તમારે કોઈ ઉદાહરણ ઓળખાવવાનું થાય તો મને ખબર છે તમને આવડે છે, હમણાં આપણે જે જોશું એ જ પ્રમાણે। પણ કદાચ લખવાનું થાય તો યાદ રાખવાનું થશે, એમાં મોટા ભાગે તમે જોઈ શકો છો કે કદાચ આપણે અન્ય ઉદાહરણ ન લેતા આપણા ટેક્સ્ટબુકની અંદર જે કાવ્ય આવે છે એના જ ઉદાહરણ આપણે લઈએ। જેમ કે આપણા ટેક્સ્ટબુકની અંદર એક રચના છે જયંત પાઠકની કે વતનથી વિદાય થતા, સોનેટ છે, તો વતનથી વિદાય થતા જે કાવ્ય છે એ કાવ્ય શાર્દૂલ વિક્રીડિતમ છંદમાં છે। એટલે કે હું એનું ઉદાહરણ લખું છું અને તમને સમજાવું છું એ પ્રમાણે। તો ઉદાહરણમાં આપણે લખીએ, એમાં લખું છું એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, ફરીથી એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ। હવે આમ જોવા જઈએ તો આખી જો કે આખું કાવ્ય છે, બીજી પંક્તિ પણ આપણે લઈ શકીએ છીએ, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણા વર્ષે મળ્યા જે ક્ષણ, કદાચ લખી જ નાખી, ચાલો યાદ રહી શકે, મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર, આ એક પંક્તિ છે જે એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર, આ એક સોનેટ તરીકે છે કે જે શાર્દૂલ વિક્રીડિતમ છંદ તરીકે ઓળખાવી શકીએ છીએ। જો કે એક લીટી લખો તો પણ ચાલે, પણ 2 લીટી એટલે આપણા ટેક્સ્ટબુકની અંદર છે અને એ બાબતે આપણને કાવ્ય પણ થોડું ઘણું કંઠસ્થ થાય એટલા માટે। હવે આ બંનેમાંથી જો જોઈએ તો ટોટલ આપણે લખેલું છે કે 19 અક્ષર થવા જોઈએ, એટલે કે
अवगुणी अक्षर आपने थाय तो आप मानी सकिए कि आ शार्दूल विक्रमोत्तम छंद है। के रीतना आपणे परीक्षा नी अंदर आज पंक्ति ओळखावानी होय तो आपणे केवी रीतना करशुं? याद राखवानी छे तो फरजियात याद राखवानुं छे, पण जो ओळखावानुं थाय क्यो छंद छे तो पहेला आपणे त्रण गणवाना थाय अक्षर, એટલે एक बे अने त्रण आ जोड़ा अक्षर छे अने आपणे एक ज गणशुं, एक बे अने त्रण, एक बे अने त्रण, एक बे अने त्रण, एक बे अने त्रण, एक बे अने त्रण। હવે અહીંયા આપણે આ ત્રિક બનાવેલા છે એટલે કે ઊભી જે લીટી કરેલી છે તો ત્રણ છ નવ બાર પંદર અઢાર અને ઓગણીસ, તો ઓગણીસ અક્ષર આપણને મળી ગયા। એ જ પ્રમાણે આપણે બીજી લીટીમાં જોવા જઈએ તો અહીંયા એક આ બે આ ત્રણ આ ચાર પાંચ છ, એટલે છ તરીને અઢાર, અને છેલ્લે ર અક્ષર વધે છે એટલે આમાં પણ ઓગણીસ અક્ષર મળી ગયા। તો ઓગણીસ અક્ષર આપણને મળ્યા છે, પણ આપણે યાદ રાખવાનું છે મ સહજ સતત ગા બંધારણ બને છે કે કેમ, અથવા તો આપણને ખબર નથી આ પરીક્ષાની અંદર આ પૂછાયેલી હોય પંક્તિ તો તમારે ઓળખાવાનું થાય તો આ ત્રિક પહેલા તો બનાવવાના થાય। એ ત્રિક બનાવ્યા પછી અશ્વદીર્ઘનું સ્થાન શું છે, અશ્વદીર્ઘ ક્યારે બને છે, ટૂંકમાં જે નિયમ છે એ નિયમથી આપણે વાકેફ હોવા જોઈએ। તો આ જોવામાં આવે તો અહીંયા હું જે નિશાની કરું છું એ એટલે કે આ દીર્ઘ છે, એ તમને ખબર છે આ દીર્ઘ છે, તો પણ આ દીર્ઘ છે પણ આ અશ્વ છે, પણ આની અહીંયા અનુસ્વાર છે પણ અનુસ્વારનું તીવ્ર ઉચ્ચારણ થતું નથી એટલા માટે, એટલે કે એક બે આ ત્રણ અક્ષરમાં બે દીર્ઘ છે અને એક અશ્વ છે। એ જ પ્રમાણે જો જોઈએ તો અહીંયા અશ્વ છે, અહીંયા અશ્વ છે, અહીંયા દીર્ઘ છે, એ જ પ્રમાણે આ દીર્ઘ છે, આ દીર્ઘ છે, આ અશ્વ છે, અને ત્યાર પછી આ અશ્વ છે, આ અશ્વ છે અને આ દીર્ઘ છે। એ જ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આ દીર્ઘ બની જશે, આ પણ દીર્ઘ છે, આ અશ્વ છે, અને ત્યાર પછી આ પણ દીર્ઘ છે, આ પણ દીર્ઘ છે, આ પણ દીર્ઘ છે, સોરી આ પણ અશ્વ થશે, કારણ કે આ ક્ષ સંયુક્ત વ્યંજન છે એની પહેલાનો અક્ષર અશ્વ હોય તો દીર્ઘ બને છે, દીર્ઘ છે એટલે દીર્ઘમાં કોઈ પ્રશ્ન નથી, અને છેલ્લો અક્ષર છે અશ્વ પણ આપણે દીર્ઘ કરવાનો થાય। શા માટે? તો એવું કીધેલું છે કે છેલ્લો અક્ષર છંદમાં કોઈ પણ હોય મોટા ભાગે એ દીર્ઘ કરવાનો હોય છે। હવે આપણે જોવા જઈએ તો મુખ્ય સૂત્ર પ્રમાણે, એટલે કે હું અહીં એક મિનિટ લખી જ નાખું છું કે જેની અંદર આપણને સરળતા રહેશે, એમાં તા રાજભાન સ લ ગા, હવે તમે જોઈ શકો છો ઓળખાવી શકો છો તો આ બે દીર્ઘ અને હસવું આવતું એવું ક્યાં છે, બે દીર્ઘ આવતું હોય અને હસવું આવતું હોય તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આ મા તારા બે દીર્ઘ છે અને બે હસવ છે, એટલે કે અહીંયા આપણને સોરી અહીંયા દીર્ઘ જે છે દીર્ઘ બનશે એ મુ ક્યુ વન, તો અહીંયા મ છે એટલે મા તારા, તો આપણને આ મા મળી ગયું છે। ઘણી વખત અહીંયા હસ્વ કે દીર્ઘ આવતું હોય છે પણ અત્યારે આપણે કામ કરીએ છેકછાક નથી કરવા, અહીંયા હસ્વ છે તો યુ જ રાખીએ એટલે હસ્વ રાખીએ, પણ છતાંય આપણે અહીંયા મ લખેલો છે, ધ્યાન આપજો ખાસ, આવું ઉદાહરણ ક્યારેક આવી શકે છે। ત્યાર પછી અહીંયા જોવા જઈએ તો હસ્વ હસ્વ દીર્ઘ એટલે સ લ ગા, તો તમે જોઈ શકો છો અહીંયા જે સ લ ગા છે તે, અને ત્યાર પછી આ જ શબ્દ છે તો જ ઘાનો એટલે કે આ પ્રમાણે બનશે। હવે એ જ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા સ એટલે સ લ ગા એટલે કે અને તારા જ એ પણ બરોબર છે, અહીંયા તારા જ અહીંયા ગા પ્રતિ છે, હવે સમજી લ્યો કે અહીંયા મ નથી આવતો, ભલે આપણે અહીંયા મ લખી નાખેલો છે એમ દીર્ઘ કરવાની જરૂર નથી। તો વળી પ્રશ્ન એ થાય કે આમાં મસજ સતત ગા તો બંધ બેસતું નથી, હા સતત ગા આ સજ સતત ગાવી જાય છે પણ મ બંધ બેસતું નથી। તો ઘણી વખત મિત્રો એવું પણ બનતું હોય છે કે જ્યારે આપણે કોઈ એક લીટી બનાવતા હોય એક પંક્તિ બનાવતા હોય તો એની અંદર આપણી ભૂલ નીકળતી હોય, એની અંદર તાલ મેલ અને ત્યાર પછી જેનું બંધારણ છે કોઈ પણ છંદનું એ બંધ બેસતું ન થતું હોય, તો જ્યારે કવિ કોઈ કાવ્યની રચના કરતો હોય છે ત્યારે એ આખું એક સળંગ કાવ્યની રચના કરતો હોય, જો એની અંદર 15-20 પંક્તિ આપેલી હોય તો ક્યારેક એને કોઈ વસ્તુમાં છૂટ મેળવેલી હોય છે, ધ્યાન આપજો,
આવા કોઈ શબ્દો આવતા હોય છે, આવું બનતું હોય જ્યારે, તો ત્યારે એ કવિએ થોડીક છૂટ મેળવેલી છે એવું આપણે કહી શકીએ છીએ. બાકી ચોક્કસ 19 અક્ષર મળી જાય છે અને એનું બંધારણ આપણને મળી જાય છે. એ જ પ્રમાણે નીચેની પંક્તિમાં પણ આપણને મળી જાય છે. ઉપર એક જ જગ્યાએ ઓળખાવાનું થાય જો બે પંક્તિ આપેલી હોય તો પરીક્ષાની અંદર, નહીતર આપણે બંને ઓળખવાની જરૂર નથી. ભલે બે આપેલું હોય તમે લખી શકો છો પરીક્ષાની અંદર, પણ જો ઓળખાવાનું થાય તો આપણે એક લીટી એટલે કે બંધારણ જેટલું આપણે ઓળખાવાનું થાય. આ બાબત ખાસ યાદ રાખવાની થાય. ફરીથી આ એવી બાબત છે કે તમને જો નિયમ ખબર હશે તો જ તમને ખબર પડશે. ઘણી વખત એકાદો અક્ષર બે અક્ષર નથી પણ આવતા, અથવા તો બંધારણ મુજબ મેળ નથી થતો, તો આપણે એવું માનીને ચાલવાનું છે કે કવિએ થોડીક છૂટ મેળવેલી છે. આપણે એક પંક્તિ રચતા હોય ને આપણી ભૂલ થતી હોય સ્વાભાવિક છે, પણ એને આખું કાવ્ય રચ્યું હોય તો ક્યાંક ભૂલ થઈ હોય તો એ ખોટું નથી. એ બંધારણ મુજબ નથી એમ ન કહી શકીએ, એ બંધારણ મુજબ જ છે, એ જ છંદ બને છે, પણ એને થોડીક છૂટ મેળવેલી છે. એટલે આવું પણ ઉદાહરણ આવી શકે છે. ટેક્સ્ટ બુકમાં અન્ય ઉદાહરણો ઘણા બધા હશે, એમાંથી તમને એનો મુહાવરો કરશો એટલે તમને થોડોક આઈડિયો આવી જશે કે આ પ્રમાણે હોઈ શકે છે. તો મિત્રો, આ સાર્વલૌકિકમ છંદમાં આટલી બાબત અને ઉદાહરણ આટલું જ યાદ રાખવાનું છે. એક જ ઉદાહરણ યાદ રાખવાનું છે, બાકી દુનિયાના કોઈ પણ પુસ્તકમાંથી ઉદાહરણ આપેલું હોય તો જો તમને બંધારણ આવડતું હોય તો તમે બંધારણ મુજબ ઓળખાવી શકો છો. અક્ષર તમને ખબર હોવા જોઈએ, જેથી કરીને આપણને એ છંદ ઓળખાવા માટે સરળતા રહેશે. હવે જોઈએ તો આ જે છંદ છે એ છંદનો અન્ય કોઈ મુહાવરાના સંદર્ભમાં જે ઉદાહરણ છે એ હું તમને પીડીએફ ફાઇલ કરીને મોકલી દઈશ. અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધેલું હતું, પણ આપણે એક એક અત્યારે ઉદાહરણ જોઈએ. તો હવે પછીનો જે નેક્સ્ટ આપણો જે છંદ આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. જેમ કે આ બધું આપણે રાખીએ, અત્યારે આ છંદનું નામ કાઢી નાખીએ છીએ અને ક્રમ કાઢી નાખીએ છીએ, અને ત્યાર પછી આ ઉદાહરણ છે એ પણ કાઢી નાખીએ છીએ. હવે જોવા જઈએ તો મનહર છંદ છે, છઠ્ઠો પ્રકાર છે મનહર છંદ. એટલે કે અક્ષરમેળની અંદર જ આવી જાય છે, પણ બંધારણ છે એ બંધારણ આમ કોઈ એવી બાબત જોવા મળતી નથી. પણ આપણે અક્ષર જોવા જઈએ તો અક્ષર એટલે 31 અક્ષર હોય છે. આની અંદર 31 અક્ષર હોય છે, અને અહીંયા જે એક બાબત છે આપણે ઉમેરી દઈએ, બંધારણ કોઈ જોવા મળતું નથી, ચરણ છે કે 4 ચરણ હોય છે. એટલે કે આ બાબત યાદ રાખવાની છે, 4 ચરણ હોય છે. અને યતિ એટલે આમ જોવા જઈએ તો 8, યતિ એટલે આમ ન ગણાવી શકીએ, પણ 8, 16 અને 24 આ પ્રમાણે આપણે ઓળખાવી શકીએ. બાકી છેલ્લું જે છે 31મો અક્ષર, ત્યાં તો યતિ આવી જાય છે. હવે એમ જોવા જઈએ ઉપર અગાઉ આપણે જે છંદ જોયેલા હતા એમાં બંધારણ આવતું આમાં નથી, ઉપર બંધારણ લખેલું છે પણ ખાલી છે. પણ અક્ષર જોવા જઈએ તો 31 અક્ષર હોય છે, યતિ 8, 16, 24 અને 4 ચરણ હોય છે. હવે એ 4 ચરણ એટલે હમણાં જ આપણે બે લીટી લખેલી હતી, એક લીટીમાં 2 ચરણ, બીજી લીટીમાં 2 ચરણ, ટોટલ 4 ચરણ થાય છે. હવે એનું આપણે ઉદાહરણ જો જોઈએ તો હું લખું છું અહીં, ઉંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, બીજી લીટીમાં લખીએ, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. હવે આપણે ટોટલ 31 અક્ષર થવા જોઈએ તો ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31 અક્ષર આપણને જોવા મળે છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અને પશુઓ અપાર છે. હવે આ પ્રમાણે આપણને
एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद त्यार पछी पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस ने सत्तीस एक मिनिट क्या अपनी मिस्टेक थी लगे थे ऊंट कहे आ सभा में वाका अंगवाड़ा एक मिनिट हाँ हाँ शब्द रही गयु ऊंट कहे आ सभा में वाका अंगवाड़ा भूंडा भूतल में पशुओं ने पक्षीओ अपार छे एटले के पक्षीओ ने लखीए पक्षीओ ने पशुओं पर जो उदाहरण एवी बाबत छे कदाच भूल थई शके छे पण ए बाबत एकमिनिटनी अंदर तमने आपेली हशे कदाच अथवा आपणे आपणी रीते लखीए छीए पण तमे कोई पण उदाहरण लई शको छो आपणे आ बंधारण मुजब जेनुं अक्षर यति चरण मुजब थवुं जोईए तो हवे आपणे जोईए तो बे चार पांच ने त्रण आठ ने बे दस अगियार बार तेर चौद ने बे सोळ सोळ ने चार वीस ने त्रण तेवीस ने चौबीस ने त्रण सत्यावीस ने चार एकत्रीस હવે એક અતિ અક્ષર આપણને જોવા મળે છે કદાચ અમુક ભૂલથી નહીં ભૂલ થઈ શકે છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આઠ સોળ અને ચોવીસ એટલે એકત્રીસ અક્ષર બનેલા છે તો ચાર ચરણ છે એટલે કે બે ચાર અને પાંચ ને ત્રણ આઠ એટલે અહીંયા આ યતિ છે ઉંટ કહે આ સભામાં ઉંટ કહે આ સભામાં પછી વાંકા અંગવાળા ભૂંડા એટલે અહીંયા પણ અલ્પ વિરામ છે એટલે આઠ પછી સોળ અને પછી ચોવીસ એટલે કે આ ચોવીસ પણ આપણે લઈ શકીએ છીએ અથવા તો આઠ પછીના અક્ષર ભૂતળમાં પક્ષીઓ ને એટલે કે તે ચોવીસનો અક્ષર થઈ જશે બાકીના જે સાત અક્ષર જે છે ત્યાં તો આપણને અહીંયા વાક્ય જે છે પૂર્ણ થઈ જાય છે એટલે યતિ મળી જાય છે ફરીથી આ મનહર છંદ યાદ રાખવા માટે એકત્રીસ અક્ષર છે આઠ સોળ અને ચોવીસમાં અક્ષરે યતિ હોય છે એની અંદર ચાર ચરણ હોય છે તમે જોઈ શકો છો આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે હવે એ સંદર્ભમાં એના અક્ષર જોઈએ તો આમાં આઠ આ પ્રથમ ચરણની અંદર તમે જોઈ શકો છો કે આઠ અક્ષર છે આ બીજા ચરણની અંદર તમે જોઈ શકો છો આઠ અક્ષર છે ત્રીજા ચરણની અંદર તમે જોઈ શકો છો આઠ છે નામાં તમને સાત અક્ષર જોવા મળે છે તો હવે આપણે યતિ જોઈએ તો આઠ પછી આ આઠ ભળે એટલે સોળ આ આઠ ભળે એટલે ચોવીસ બાકી તો છેલ્લે જે સાત અક્ષર છે ત્યાં પૂર્ણ વિરામ આવી જ જાય છે તો આપણે આટલી બાબત યાદ રાખવાની છે મનહર છંદને યાદ રાખતી વખતે શીખતી વખતે ફરીથી જે આ બધા મહત્વના જે છે તે એક મનહર છંદ અને અનુસ્તુપ છંદ જો કે બધા કરતાં અલગ પડે છે પણ મનહર છંદ અને અક્ષર જે અનુસ્તુપ છંદ છે અક્ષર મેળ છંદની અંદર આવે જ છે એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરવાનો છે જેમ કે ત્યાર પછીનો પ્રકાર જો જોઈએ તો અનુસ્તુપ હવે અનુસ્તુપ છંદ છે એ ખાસ આપણે યાદ રાખવાનો છે કેવી રીતના સંસ્કૃતની અંદર પણ આવે છે ગુજરાતીની અંદર પણ આપણને જોવા મળે છે એટલે ધોરણ દસની અંદર નથી આવતો પણ આગળ જે તમે જશો અભ્યાસમાં એમાં અનુસ્તુપ છંદ આવે છે તો એના માટે પણ આવી જ બાબત છે કે જે બંધારણ આપણને જોવા મળતું નથી ચાલો તો એમાં અક્ષર છે ત્યાર પછી યતિ છે ચાલો આપણે બંધારણ લખીએ પણ થોડુંક સમજાવવું પડશે એ પ્રમાણે છે તે અને ચરણ જે છે તે ચરણ ચાર ચરણ હોય છે તો અક્ષર આપણે જોઈએ છીએ કે બત્રીસ અક્ષર છે યતિ એટલે કે એમાં આઠ આઠ અક્ષર જ હોય છે આ જ પ્રમાણે છે ચાલો આઠ સોળ ચોવીસ આ જ પ્રમાણે જે છે તે અને બંધારણ જે છે હમણાં હું લખું છું અને ચરણ છે ચાર છે આટલી બાબત છે ઉપર મુજબ જ છે ઉપરમાં એકત્રીસ અક્ષર છે મનરમાં નામાં બત્રીસ અક્ષર છે એમાં યતિ આઠ સોળ ચોવીસ બત્રીસ એ પ્રમાણે છે અને કદાચ એમ પણ લખી શકીએ અહીંયા બત્રીસ અક્ષરે પણ યતિ આવે છે એટલે છેલ્લા અક્ષરે પૂર્ણ વિરામ આવી જાય છે તે હવે આપણે જે જોવાનું છે ચાર ચરણ તો હોય છે પણ એની સાથે સાથે બંધારણ જે છે તે જોવાનું છે એને યાદ રાખવા માટે હું અહીંયા બંધારણમાં અક્ષર લખું છું ટૂંકમાં લખું છું કે દાખલા તરીકે આ પહેલું ચરણ છે ધ્યાન આપજો ખાસ આ બીજું ચરણ છે ત્યાર પછી આ ત્રીજું ચરણ છે અને ત્યાર પછી આ ચોથું ચરણ છે એટલે કે ચાર ચરણ આપણે કરેલા છે જેમ કે અહીંયા આપેલું છે કે ચાર ચરણ હોવા જોઈએ હવે એમાં જે પાંચમો અક્ષર છે કારણ કે એકમાં એક મિનિટ આપણે લખીએ એટલે તમને ખબર પડશે આ અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે એમાં જે પાંચમો અક્ષર છે એવી રીતના દરેકમાં લખી નાખું છું
ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. હવે તમે જોઈ શકો છો કે આ પાંચમો અક્ષર જે છે હું રાઉન્ડ કરું છું, ધ્યાન આપજો ખાસ. આ પાંચમો અક્ષર આ સરળ છે, આપણે આંકડા લખેલા છે, પણ કદાચ આપણે કોઈ જગ્યાએ ઓળખાવાનું થાય તો ત્યાં આંકડા ન હોય, એ શબ્દ હોઈ શકે છે, અક્ષર હોઈ શકે છે. તો આઠ અક્ષર છે, એમાં એવા ચાર કરણ છે, તમે જોઈ શકો છો દરેકમાં આઠ અક્ષર છે. એમાં પાંચમો અક્ષર લઘુ દરેક ચરણમાં, ધ્યાન આપજો આ એનું બંધારણ. પાંચમો અક્ષર લઘુ છે અને છઠ્ઠો અક્ષર ગુરુ દરેક ચરણમાં, ધ્યાન આપજો. તો છઠ્ઠો અક્ષર જે છે એ આ છે, આપણે રાઉન્ડ કરી નાખીએ એટલે ખબર પડશે. છઠ્ઠો અક્ષર ગુરુ છે. આ બે બાબત આપણને જોવા મળી કે પાંચ બાકીના એક થી ચાર અને સાત આઠ અત્યારે આપણે એનું નથી કીધું કઈ, પણ પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ ગુરુ એ પ્રમાણે બંધારણ જોવા મળે છે. અને બીજું અને ચોથું જે ચરણ છે એનો સાતમો અક્ષર હસ્વ, આપણે યુ કરી નાખીએ એટલે સાતમો, આ સાતમો અક્ષર હસ્વ. અને આનું જે સાતમો અક્ષર છે એ દીર્ઘ. આટલું યાદ રાખવાનું થાય, કદાચ આ ન યાદ રાખો છેલ્લો અક્ષર એટલે સાતમો અક્ષર તોય ચાલે, પણ આ પહેલું જે ચરણ છે એમાં પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર છે એમાં હસ્વ દીર્ઘ દીર્ઘ થવું જોઈએ. બીજું ચરણ છે એમાં પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર એટલે કે હસ્વ દીર્ઘ હસ્વ એ પ્રમાણે થવું જોઈએ. એવી જ રીતના અહીંયા છે કે હસ્વ દીર્ઘ દીર્ઘ ઉપર મુજબ, આ ઉપર મુજબ પહેલું છે એવું ત્રીજું આવશે, બીજું છે એવું ચોથું આવશે, પણ આ પ્રમાણે આવતું હોય તો અનુસ્તુપ છંદ કહેવાય. આ એનું બંધારણ થોડુંક મોટું છે, પણ યાદ રાખવા માટે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે પહેલું ચરણ છે કે જેના પહેલા ચરણ આઠ અક્ષર છે એમાં પાંચમો છઠ્ઠો સાતમો હસ્વ દીર્ઘ દીર્ઘ એવો બને છે. એ જ પ્રમાણે બીજું ચરણ છે એમાં દીર્ઘ હસ્વ સોરી હસ્વ દીર્ઘ હસ્વ એ બને છે. એ ચોથા ચરણમાં લાગુ પડે છે, એના પહેલું છે એ ત્રીજામાં લાગુ પડે છે. એટલે આ પાંચ છ સાત પાંચ છ સાત એટલા છ અક્ષર જ યાદ રાખવાના થાય, કારણ કે છ અક્ષર યાદ રાખો એટલે આ બંનેમાં પાછું સમાન છે. બીજું છે એ ચોથું છે, પહેલું છે એ ત્રીજું છે. હવે આપણે આને એક ઉદાહરણ તરીકે જોઈએ, એટલે કે આપણા કાવ્યની ટેક્સ્ટબુકની અંદર જે કાવ્ય આવે છે શિકારીને, કે જે કવિ કલાપીની રચના છે, એમાંથી જોવા જઈએ એનું જે છે ઉદાહરણ હું અહીં લખું છું કે સૌંદર્ય પામતા પહેલા, સૌંદર્ય પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે. આ એક પંક્તિ છે કે સૌંદર્ય પામતા પહેલા, અહીંયા જોડા અક્ષર લખીએ, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એટલે કે જે સુંદરતા પામ્યું હોય તો પહેલા આપણે પોતે સુંદર બનવું પડે છે. હવે આપણે આમ જોવા જઈએ તો ચાર ચરણ છે, એટલે એમાંથી કોઈ પણ પંક્તિ આપણે લઈ શકીએ છીએ. આપણે અત્યારે આ બે ચરણ છે તો પહેલા અક્ષર જોઈ લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, એટલે સોળ એટલે આપણને ખબર પડે છે કે બે પંક્તિ, એટલે કે આ હોય તો ભલે અને આ હોય તો ભલે, કારણ કે આ જેવી પંક્તિ છે એવી જ પંક્તિ આ થશે. એટલે આપણે બે પંક્તિ એટલા માટે લખવાની જરૂર નથી, જે પહેલું ચરણ છે એ ત્રીજું થવાનું છે, બીજું છે ચોથું થવાનું છે. હવે એમાં જોવા જઈએ તો પહેલા આપણે ત્રિક પાંચમો અક્ષર છે એ જોઈ લઈએ, તો એક બે ત્રણ ચાર પાંચ, આ પાંચ, અને ત્યાર પછી આ ત્રણ ને ત્રણ છ ને બે આઠ, એટલે આ પહેલું ચરણ પૂર્ણ થઈ ગયું છે. એવી જ રીતે ત્રણ ચાર અને આ પાંચ અને આ છ અને આ સાત, તો પાંચ છ અને આ સાત આ ત્રણે ત્રણ જે રાઉન્ડ કરેલા છે એ આપણે જોઈ લાવી નિશાની થાય છે અથવા તો નથી થતી. તો મ એટલે કે યુ આપણે જોઈ શકીએ છીએ, તા એટલે દીર્ઘ છે, અને ત્યાર પછી પહેલા એટલે કે હ જોડા અક્ષર છે અને એક માત્રા છે એટલે દીર્ઘ થઈ જશે. તો અહીંયા હસ્વ દીર્ઘ દીર્ઘ હસ્વ દીર્ઘ દીર્ઘ જોવા મળે છે.
એવી રીતે બીજા ત્રણમાં જોઈએ તો અશ્વ દીર્ઘ અશ્વ થવું જોઈએ પણ પાંચ છ સાત, તો અહીંયા ન અશ્વ છે અને ત્યાર પછી દીર્ઘ છે બ ન વુ, અહીંયા દીર્ઘ છે અને અહીંયા અશ્વ છે, આ પ્રમાણે થશે. સોરી, બ ન વુ અને કદાચ એમ પણ બની શકે આપણે પેલા નિયમ પ્રમાણે કે અહીંયા બ ન વુ અશ્વ લાગે છે પણ કવિ કલાપીએ થોડીક છૂટ મેળવેલી છે એમ પણ કહી શકીએ છીએ. એટલે બ ન વુ અશ્વ દીર્ઘ અશ્વ અને છેલ્લે જે આઠમો અક્ષર છે એની કોઈ આપણે ઓલી કરવાની જરૂર નથી. તો આ એક મંત આપણે ઓળખાવી શકીએ છીએ કે અનુસ્તુપ છંદનું ઉદાહરણ છે. એ પ્રમાણે આપણે આખું જે કાવ્ય છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. અને આમ જોવા જઈએ તો આ અનુસ્તુપ અને મનોહર છંદ બીજા છંદથી એમ અલગ પડે છે પણ આવે છે અક્ષરમેળની અંદર. કેવી રીતના યાદ રાખવાના થશે કે જે મનોહર છંદ છે એ મનોહર છંદમાં અક્ષર કેટલા છે, યતિ કેટલામ સ્થાને આવે છે અને શરણ કેટલા છે. એ જ પ્રમાણે અનુસ્તુપ છંદમાં યતિ એનું બંધારણ પણ આવે છે, બંધારણ થોડુંક મોટું થઈ જશે અને ત્યાર પછી એનું જે ઉદાહરણ છે અને એની અંદર કેટલા અક્ષર છે એ બાબત ફરજિયાત યાદ રાખવાનું છે. એટલે જેટલું લખેલું છે એટલું ફરજિયાત યાદ રાખવાનું થાય અને તમારે લખવાનું થાય. બાકી અક્ષરમેળની અંદર જે સ્ત્રભધરા છે અને ત્યાર પછી જે ઉપજાતિ અને જે તોટકમ જે છંદ છે એ ત્રણથી ચાર છંદ જે બાકી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું.